मैं मेरे भाई से मिलना चाहती हूँ, मतलब उनके सामने जाना चाहती हूँ। मतलब आज नहीं तो मैं ज़िंदा भी नहीं रह सकती, लेकिन जो मेरे भाई के ऊपर जो गुस्सा है ना, उसके वजह से ही आज मेरी जान है। और मैं जो राट से उन्होंने मेरे हस्बैंड को मार देना, सेम भाई उसी तरीके से उनके ऊपर मैं करना चाहती हूँ कि मेरे राज के साथ जो हुआ वो उनको भी महसूस होना, तकलीफ क्या है। આ લાગણી આશરીન સુલતાનાની છે. તેમના પતિ સાથે જે થયું તે પોતાના ભાઈ સાથે પણ થાય તેવું તેઓ ઈચ્છે છે, જેની પર નાગરાજુની હત્યાનો આરોપ છે. હૈદરાબાદના 80 કિલોમીટર દૂર નાગરાજુના ગામમાં આશરીન પહેલીવાર આવ્યા છે. નાગરાજુ સાથે અહીં આવવાનું તેમનું સપનું હવે ક્યારે પૂરું નથી થવાનું. નાગરાજુ અને આશરીન સુલતાનની પ્રેમ કહાનીમાં તેમની જ્ઞાતિ તેમની સૌથી મોટી દુશ્મન બની ગઈ. નાગરાજુ હિન્દુ દલિત પરિવારથી હતા અને આશરીન એક મુસ્લિમ પરિવારથી. આ ગામની કોલેજમાં બંને વચ્ચે 10 વર્ષ પહેલાં મિત્રતા શરૂ થઈ હતી. જો કે નાગરાજુ આશરીનને અહીં પાછા લાવવા માગતા નહોતા. બંનેને ચિંતા એક જ વાતની હતી. પસંદ તો પસંદથી પતા જ નહીં તો ક્યાં માનું, શાદી હોવા પછી માલુમ પડા. નાગરાજ ને આપકે ઘર મેં ક્યુ નહીં બતાયા, લેકિન અબ વો મુસલમાન કી બચ્ચી હૈ તો ઇને જે હૈ હિન્દુ, અબ હિન્દુ કો શાદી કર તો બોલે તો નહીં માનતે બોલ કે અભી ઇધર બોલ નહીં સકા બચ્ચા, ડર ગયા. ડર ગયા યહાં પે બતાયેગા તો ભી પ્રોબ્લેમ હોગા. હા પ્રોબ્લેમ હોતા બોલ કે ડર ગયા. જે ચિંતા આશંકા થી બન્ને આ ગામ થી દૂર ચાલી ગયા હતા તેણે તેમને એક દિવસ હૈદરાબાદમાં રસ્તાની વચ્ચોવચ્ચ પકડી લીધા. સમાજમાં દલિતને ઉતરતા ગણવાનું ચલણ હોય કે ખાસ ધર્મનું અભિમાન, નાગરાજુએ જીવ ગુમાવવો પડ્યો. મારપલ્લી ગામ હોય કે તેની નજીક આશ્રીનનું ગામ ગણપુર, અહીં હિન્દુ અને મુસ્લિમ બંને પરિવારો મોટી સંખ્યામાં રહે છે. મુહમ્મદ કલીમુદ્દીન ક્યારેક આ મંડળના પ્રમુખ હતા. તેઓ કહે છે કે બંને ધર્મોમાં પરસ્પર લગ્નો ઓછા થાય છે, પરંતુ સમુદાયો વચ્ચે ખાસ વેર પણ નહોતું. આ બંનેના લગ્ન વિશે જાણ થતાં આશરીનના સગા કલીમુદ્દીન પાસે ફરિયાદ લઈને પહોંચ્યા. તેઓ છોકરીને પાછી લઈ જવા માંગતા હતા. મેજર જબ હૈ તો અપને હાથ મેં નહીં હો, મહિના રહે તો ભી તુમ યે નહીં કે તુમ બોલ સકતે, ઇતના હી રાઇટ્સ કાનૂન કો હાથ મેં નહીં લે સકતે. અબ ઉનો અપના હોશ મેં હૈ, અપને ઇસમે હૈ, અપને કરને કે પૂરે, ક્યોંકિ આગે ક્યા ચલના ક્યા નહીં કરના ઉનો અપના પ્લાન ખુદ કર સકતી. હૈદરાબાદ શહેર સે કુછ દૂર બહાર સરુનગર નામ કા યહી ઇલાકા હૈ ઓર યહી સ્પોટ હૈ જહાં પે નાગરાજુ કી હત્યા હુઈ થી. બોર્ડ લગાયા ગયા હૈ ઉસી સ્પોટ પે જસ્ટિસ ફોર નાગરાજુ. પુલિસ કે તફતીશ મેં અબ તક યે સામને આયા હૈ કી જો ભાઈ થા આશરીન કા વો પિછલે 4-5 દિન સે પૂરી રેકી કર રહા થા. યહી સે નજદીક નાગરાજુ ઓર આશરીન કા ઘર હૈ, ઉનકે પૂરે મૂવમેન્ટ્સ ઉસ પર વો નિગાહ બનાયા હુઆ થા. પૂરી સાજિશ રચી ગઈ ઓર ફિર અંજામ દિયા ગયા. ઇસસે યે પતા ચલતા હૈ કે દિલ ઓર દિમાગ મેં કિતના ગુસ્સા થા કે જો કુછ ભી હુઆ, જો શાદી હુઈ ઉસકે ખિલાફ ઉસકા ભાઈ થા. ફેમિલી વિરોધ તો કરી હૈ, મગર ડર કે બારે મેં તો બતા ચુકે હૈ કે હા હમારી ફેમિલી હમ લોગોં કો નહીં માનેંગે. જૂના હૈદરાબાદ શહેરમાં આર્ય સમાજની ઓફિસમાં નાગરાજુ અને આશરીને 31 જાન્યુઆરીએ લગ્ન કરી લીધા. પુરોહિત એમ રવિન્દ્રએ બંનેના લગ્ન કરાવ્યા હતા. ક્રિશ્ચિયન હૈ એન્ડ મુસ્લિમ સાથે હૈ, પહેલે ઉનકો હિન્દુ મેં કન્વર્ટ કરના પડતા, ઉનસે કુછ પ્રમાણ કરાના પડતા, તત્પશ્ચાત ઉનકી શાદી કરની પડતી. યુ લોગ ઉસકે લિયે એક્સેપ્ટ હુએ તો હી શાદી કરતે, નહીં તો નહીં કરતે. તો યહાં પે ઇનકી શાદી કે વક્ત ક્યા હુઆ થા? શાદી કે વક્ત કન્વર્ટ કિયે હમ. અચ્છા. કન્વર્ટ કરે ઉનસે વચન ભી બોલને લગાએ, ગાયત્રી મંત્ર ભી બોલને લગાએ. કભી ભી મેં યે નહીં સમજતી થી કે રાજુ હિન્દુ હૈ, બોલને કી ફીલિંગ મેરે દિલ મેં હી નહીં આતી થી. મેકો રાજુ એસા દિખતા થા કે ઉનો સિર્ફ મેરે લિયે હૈ, ઉનો હિન્દુ મુસ્લિમ એસા કુછ ભી નહીં હૈ, હમ દોનો હૈ બોલે તો બસ હમ દોનો એક દૂસરે કો સમજ સકતે, હમ એક દૂસરે કે સાથ રહ સકતે બોલ કે રહેતા થા. આશરીન અને નાગરાજુના પ્રેમે બંનેને સાથે તો લાવી દીધા, પરંતુ આશરીનનો પરિવાર આ સહન ન કરી શક્યો અને પરિણામ સામે છે. હવે આશરીનની આંખોમાં સપનાઓને બદલે આંસુ છે, પોતાના પ્રેમને ગુમાવી બેસવાના આંસુ.